ત્યારે રાજ્યમાં ગુંડો ડોન બનવા તરફ પ્રયાણ કરી રહ્યો હોય અને સરકાર અને પોલીસ તંત્ર નતમસ્તક હોય ત્યારે શું થાય, ત્યારે આપણે જોયું અમદાવાદમાં લતીફ પેદા થાય અને આવો નવો લતીફ શું પેદા કરવાનો છે અમદાવાદમાં. ફરીથી નવા કારનામાની વાત કરીએ. અલ્તાફ વાસીના કે જે પોતાની જાતને ડોન સમજે છે અને લોકોને પોતાના સેવક. વિગતવાર વાત કરીએ, કઈ પ્રકારનો ગુનો તેને આચર્યો તેની ફરિયાદ એક મહિલા કાઉન્સિલરે કરવી પડી. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ગોમતીપુરા વિસ્તારમાં, આમ તો ગોમતીપુરા બોલું ત્યારે તમને સ્વાભાવિક હશે કે અમદાવાદનો ભૂતકાળ યાદ આવવા લાગે, દરિયાપુર યાદ આવે, ગોમતીપુરા યાદ આવે, આ બધા જ વિસ્તારો તમને યાદ આવે. કારણ કે અમદાવાદના ભૂતકાળની જે ક્રાઇમ હિસ્ટરી છે તેમાં એક નામ અંકિત છે કાળા પન્ના પર, એનું નામ છે લતીફ. અને આ હિસ્ટરીમાં, આ ઇતિહાસમાં કેટલાક નેતાઓ પર પણ આક્ષેપ છે કે આ લતીફને છાવરી અને પેદા કરવામાં આ મંત્રી, આ મુખ્યમંત્રી અને આ પોલીસ અધિકારીઓનો હાથ હતો. આ તમામ બાબતો માટે લતીફ નામનું પુસ્તક અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે લખ્યું છે, તમે વાંચી શકો છો, જે નીચે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ત્યાંથી તમે મંગાવી લેશો. હવે વાત કરીએ ગોમતીપુરા, અને હવે ફરીથી કેમ યાદ કરીએ છીએ, કારણ કે વધુ એક ફરિયાદ અલ્તાફ બાસી વિરુદ્ધ નોંધવામાં આવી છે મહિલા ફરિયાદી અને મહિલા કાઉન્સિલર રૂકસાના બાનો દ્વારા. કાઉન્સિલર રૂકસાના બાનોનું કહેવું છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો. કોના દ્વારા? અલ્તાફ બાસી દ્વારા. કારણ, જે અગાઉ બે ફરિયાદો નોંધાઈ હતી કે ચારતોડા કબ્રસ્તાનને લઈ જે પ્રકારે અલ્તાફ બાસી પોતાના બાસિંદાઓને સાથે રાખી અને મકાન તોડી રહ્યો હતો, કેટલાક લોકોના ઘર પર હુમલા કરી રહ્યો હતો, મહિલાઓને માર મારી રહ્યો હતો અને બેટ, ધોકા, પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે આતંક ફેલાવી રહ્યો હતો, ત્યારે રૂકસાના બાનો જે કાઉન્સિલર છે તે જનતાની વારે ઊભા હતા. અને અલ્તાફ બાસીને લાગ્યું કે આ રૂકસાના બાનો કાઉન્સિલર મારા વિરુદ્ધમાં ફરિયાદ કરાવવા માટે લોકોની સાથે કેમ જાય છે. ખેર, પોલીસે ફરિયાદ નોંધી એ પણ મહત્ત્વની વાત છે, કારણ કે અલ્તાફ બાસી વિશે જેટલું હું જણાવું છું અને જેટલું તમે જાણો છો તેના કરતાં વધારે આ રાજ્યની પોલીસ અને આ રાજ્યના પોલીસ અધિકારીઓ જાણે છે. માટે હજુ મને લાગે છે મારે વધારે ન કહેવું જોઈએ, જરૂર પડીએ એ પણ આપણે કરીશું. રૂકસાના બાનો ફરિયાદ નોંધાવવા માટે આ અગાઉ જ્યારે 10/5/2024 રોજ બે બે ગુના નોંધવામાં આવે છે ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં આ જ અલ્તાફ બાસીના વિરુદ્ધમાં, ત્યારે પણ એક અહેવાલમાં કહી ચૂક્યો છું કે શું પોલીસ અધિકારીઓ ઈચ્છે છે નવો લતીફ પેદા થાય? શું આપણે ઈચ્છીએ છીએ કે આપણા રાજ્યને નવો લતીફ જોવો પડે કે જે આ રાજ્યના પોલીસને પણ ન ગાંઠે? જો એવું નથી ઈચ્છતા તો વહેલી તકે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ, અને પોલીસ કાર્યવાહી નથી કરતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મેં અપીલ કરી હતી કે હર્ષ સંઘવીજી ધ્યાન દોરજો, અન્યથા ઇતિહાસના પન્ને લતીફમાં જેવા નેતાઓના નામ લખાયા છે કાળા પન્ને એવા તમારા પણ લખાશે. સાવચેતી રાખવી સૌથી સારી બાબત છે અને મને લાગે છે કે હવે રાજ્યની સરકાર સાવચેતી રાખશે. આ ત્રીજી ફરિયાદ છે અલ્તાફ બાસી વિરુદ્ધ, અને ફરિયાદમાં સેમ ટુ સેમ એક જ ઘટનાઓ નીકળી રહી છે કે અલ્તાફ બાસી વિરુદ્ધ બોલવાનું નહીં, અલ્તાફ બાસી જે કરે એ કરવા દેવાનું, નહીં તો અલ્તાફ બાસી ઘરે આવે, મારે ધોકા પાઇપ લઈ ગેંગ લઈ ઉતરી પડે. અને આ અમદાવાદ છે, તમને લાગશે કે આ ગેંગ ક્યાંથી આવી, આ ગેંગ ક્યાંથી આવી, એનો જવાબ પોલીસ અધિકારીઓએ આપવો જોઈએ આ રાજ્યની જનતાને. અન્યથા ગેંગ ઊભી થાય તે પહેલાં પૂરી થઈ જાય એ માટે કાયદાના શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. જોઈએ આ બધું કરે છે કે કેમ. ગૃહ રાજ્યમંત્રી પોતાની નજરમાં આ અહેવાલો આવે છે ત્યારે નીચે ઇન્સ્ટ્રક્શન આપે છે કે કેમ, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. આ જ પ્રકારના વિગતવાર અહેવાલો, વિશ્લેષણો અમે આપને આપતા રહીશું. માટે આપણા અવાજ નવજીવનને આજે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે